અત્યારે લોકડાઉન છે અને લોકડાઉનમાં પોલીસ હવે લોકોને કેવી રીતે હેરાન કરી રહી છે તેની ચોંકાવનારી ઘટના ડીસામાં સામે આવી છે. એક તરફ મીડિયા લોકડાઉન સમયે પોલીસની કામગીરીને બિરદાવી રહી છે, ત્યારે કેટલાક પોલીસ કર્મીઓએ અત્યારે વેપારીઓ પર ખોટી રીતે રોબ ઝાડતા નજરે પડી રહ્યા છે. આવી જ એક ઘટના ડીસાના એમકે પાર્કમાંથી સામે આવી છે. આ ઘટનામાં પોલીસની દાદાગીરીની વિડીયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પોલીસ કેટલી દાદાગીરી કરી રહી છે. આમ તો આ ઘટના રવિવારની છે, પરંતુ તેના વિડીયો આજે સામે આવ્યા છે. રવિવારે સવારે ડીસાના એમકે પાર્ક નજીક ઉમિયા કરિયાણા સ્ટોર નામની દુકાન ઉપર ડીસા શહેર ઉત્તર પોલીસનો કોઈ જવાન આવે છે અને દુકાન ઉપર કોઈ પણ ભીડ ન હોવા છતાં દુકાનદારને બેરહેમીથી આરોપીની જેમ કોલરથી પકડીને ગાડીમાં નાખી રહ્યો છે, જેમાં પોલીસની દમંગાઈ સ્પષ્ટ જોવા મળી રહી છે. આ દુકાનદાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડીસા ઉત્તર પોલીસ મથકમાં ફરજ બજાવતો અશોકસિંહ નામનો શખ્સ ગાડીમાં બેઠેલો હતો અને અન્ય એક વ્યક્તિ ગાડીમાંથી નીચે ઉતરી વેપારીને ઉઠાવી ગયો હતો અને આગળ જઈ તેને છોડી મૂકવા માટે નાણાંની પણ માગણી કરી છે. મારે એટલું કહેવું છે કે જે મારા ભાઈ સામે જે કોલરથી એમને હરકતો કરી છે અને અમે કલેક્ટર સાહેબના આદેશ પ્રમાણે જે કલેક્ટર સાહેબે અમને કીધેલું છે કે 7 વાગ્યાથી કરીને બપોરના 12 વાગ્યે દુકાન વધાવી દેવી, એ રીતે અમે તેમનો કાયદેસરની પાલન કરતા હતા અને આ રીતે 19/4ના રોજ પોલીસકર્મીની ગાડી આવે છે અને એક પોલીસકર્મી જે અમારી દુકાન પર આવીને કોઈ માસ્ક પહેરેલ નથી, ખુદ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને મારા ભાઈને કોલરથી પકડીને લઈને ગાડીમાં બેસાડે છે. એવા 3 માણ પટ્ટાની અંદર 5-6 વેપારીને અને 5 પોલીસવાળા બોલેરો ગાડીની અંદર બેસીને ખુદ પોલીસકર્મીઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે. આ રીતે જો સરકારશ્રી આપણે નમ્ર અપીલ કરતી હોય, આ તર સોશિયલ મીડિયામાં સરકારશ્રીએ કેટલા આપણા માટે કાયદા કીધું છે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના કરે, ખુદ આની અંદર પોલીસવાળા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા છે અને 5-6 વેપારીને એટલો તાઈતમ હુમલો કરે છે અને આ પોલીસકર્મીઓ અહીંયાથી અમને કે રવિવારની દુકાન કેમ ખોલી એમ કહીને ત્યાં જઈને પોતે રજૂ કરે છે એફઆઈઆર અંદર કે તમે લોકો તમારી દુકાને ભીડભાડ હતી, તમારે સોશિયલ ડિસ્ટન્સનું કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહોતું જાળવ્યું, પણ ખુદ સીસીટીવી ફૂટેજની અંદર અમારો વિડીયો જે રજૂ થયો છે ત્યાં અમારી દુકાનની અંદર એક શખ્સ છે, ગ્રાહક એક શખ્સ ઊભો છે, કોઈ બીજા કોઈ શખ્સ ગ્રાહક નથી અને ખુદ આ અમારા સીસીટીવી ફૂટેજ અમારી નજર કેદમાં આવે છે અને સીસીટીવી ફૂટેજની અંદર પોલીસકર્મીઓ અમારી જે હરકતો કરે છે તેની સામે અમે નમ્ર અપીલ કરીએ છીએ સરકારશ્રીને, કલેક્ટર સાહેબને કે તેના કડકને કડક કાર્યવાહી કરે. આ તો આક્ષેપ છે, પરંતુ પોલીસ જે રીતે સીસીટીવી કેમેરામાં દબંગાઈ દર્શાવી રહી છે તે ખૂબ જ શરમજનક બાબત છે. અત્યારે લોકડાઉન વચ્ચે પોલીસ દ્વારા જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે પોલીસની સત્તામાં આવતું નથી, ત્યારે આવા પોલીસ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. ત્યારે પોલીસે પણ પોલીસની મર્યાદામાં રહીને પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ ન કરવું જોઈએ.